દ્વારકાના શારદાપીઠ ખાતે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ હુમલાનો પ્રયાસ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ મોરારી બાપુ પર થયેલ હુમલાના વિરોધમાં મહુવા અને રાજકોટ જિલ્લાનું વીરપુર જલારામ ગામ સજ્જડ બંધ પાડવામાં આવેલ છે। ત્યારે વીરપુર જલારામ મંદિરના અગ્રણીઓ તેમજ મંદિર સાથે જોડાયેલો લોકોએ આવેદન પત્ર પાઠવ્યું હતું। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદન પત્રમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સરકાર પાસે કરી હતી। ઉલ્લેખનીય છે કે થોડાક સમય પૂર્વે જ વીરપુર જલારામ મંદિર દ્વારા વીરપુર ખાતે જ મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાના પૂર્ણાહુતિના દિવસે ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા। રાજેશભાઈ, આજે કલેક્ટર કચેરી આવેદન આપવા આવેલો, શું બાબત છે? આ 18 તારીખે બાપુ ઉપર જે હીન પ્રયાસ હુમલાનો થયો, જે પૂર્વ ધારાસભ્ય દ્વારા, એને અમે વખોડી કાઢીએ છીએ અને એની વિરુદ્ધ અને એના માટે અમે આવેદન પત્ર આપવા માંગીએ છીએ। એના સપોર્ટમાં આજે વીરપુર બંધ રાખવામાં આવ્યું છે શાંતિપૂર્ણ રીતે, અને સરકારને અમે અનુરોધ કરશું કે આની સામે કડક પગલાં ભરે। બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું અનુયાયીઓ નથી મારા કોઈ, ના બાપુની આમાં અત્યારની તો જે વાત છે એ આપણા આવેદનની વાત છે। એટલે બાપુ છે ને સંવાદના વ્યક્તિ છે, એટલે એમણે આ વિવાદ સમાવી દેવા માટે દ્વારકા જઈ અને માથું નમાવ્યું, અને છતાં એમની ઉપર આવો હુમલાનો પ્રયાસ થયો, એટલે અમે એના માટે આવેદન આપવા આવ્યા છીએ। ના ના, પોલીસ સરકારને જ અમે અનુરોધ કરશું કે આ સનાતન ધર્મની સપોર્ટિવ સરકાર છે, તો એની સરકાર હોવા છતાં સરકારને લગતા માણસો જો આવું કરે, અમે સરકારને વિનંતી કરશું કે આના માટે યોગ્ય પગલાં લઈએ।